માંડવી તાલુકાના બાયઠ સબસ્ટેશન હેઠળ આવતા વિવિધ ગામો જેવા કે પદમપુર ભોજાય નાગરીચા કોડકી બોહા નાની મોટી ઉંડોઠ વગેરે ગામો હાલમાં વીજ સમસ્યાથી ત્રસ્ત બન્યા છે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં પીજીવીસીએલનું તંત્ર સદંતર નિષ્ફળ ગયું છે તેવું ચર્ચાય છે તારીખ ઓગણીસ સાત બે હજાર ચોવીસના લાઇટ બંધ થઈ જતા પેનલ ફેલ થઈ છે તેવું જણાવવામાં આવ્યું હતું પરંતુ આ લખાય છે ત્યાં સુધી રાતના નવ વાગ્યા સુધી વિદ્યુત પ્રવાહ પુનઃસ્થાપિત કરવામાં પીજીવી નિષ્ફળ નીવડ્યું છે બાયઠ સબસ્ટેશનનો સંપર્ક કરતા ફોનનો નો રિપ્લાય આવે છે અને માંડવી પીજીવીએસએલના નાયબ કાર્યલઈનો ભોજાય ગામના જાગૃત વ્યક્તિ દ્વારા સંપર્ક કરતા તેના પરથી પણ સંતોષકારક જવાબ મળ્યો ન હતો અને તેમણે જણાવાયું હતું કે અમારી પેટ્રોલિંગની ટીમ સતત કાર્ય કરી રહી છે પણ અહીં સવાલ એ ઉભો થાય છે કે પેટ્રોલિંગ ટીમ સતત કાર્ય કરી રહી છે તો સત્તર કલાક બાદ પણ વિદ્યુત પ્રવાહ સ્થાપિત કેમ નથી થયો બાયઠ સબસ્ટેશનનો સંપર્ક કરતા ત્યાંથી જાણવા મળ્યું હતું કે સ્ટાફ અપૂરતો હોવાના કારણે પૂરતી સેવાઓ આપી શકતી નથી સત્તર કલાકથી વિદ્યુત પ્રવાહ બંધ હોવાથી બ્લડ પ્રેશરના દર્દીઓ તથા નાના બાળકો પરેશાન થયા છે છેલ્લા સત્તર કલાકથી લાઇટ ન હોવાથી પંખા વગર મચ્છરનો ત્રાસ વધ્યો છે હાલમાં બાળકોમાં ફાટી નીકળેલા ચાંદીપુરા વાયરસની ઝપેટમાં કોઈ બાળક આવશે તો જવાબદારી કોની રહેશે તે પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે हेलो नमस्ते પટેલ સાહેબ ના એમની જગ્યા પર જે બીજા હું એ બોલું હા બોલ રે હેડકોન આપશો હું કહેતા હું નાગરેજાથી વાત કરું છું આપનું સુખ નામ જુનિયર એન્જિનિયર જ બોલો બોલ નાગરેજાથી બોલું એમ ને જી જી આપનું સુખ નામ કે બી ખરાડી ખરાડી પણ નાગરેચામાં લાઈટ નથી આ છ થી સાત ગામોમાં બોહા કોટડી નાગરેચા પણ આખા દિવસ માં સાહેબ લગભગ ચૌદ કલાકમાં એક જ કલાક વરસાદ લાઈટ હતી મારે કહેવાનો મતલબ એ પણ સાંજે જયારે વરસાદ પડે ને એમ થયું ને તો સાંજે બ્લાસ્ટ હતી દિવસે કાલે દિવસ સવારની એજ જ કન્ડિશન અને એસએસ વાળા એમને કીધું કે રિપેર થઈ જાય તો એમના વિશ્વાસ એ હવે શું પોઝિશન થઈ તમારી આપણી તમારે અડધો કલાક માં લાઈટ આવી જાય ઓકે મારે બરોબર જોડે વાત થઈ એમના અન્ડરટેકિંગ માં છે બરોબર અમારા તાલુકા સદસ્ય છે મકડાના વાળા બરોબર એમણે કીધું પટેલ સાહેબ મારી વાત થઈ તમારા નામ માં જોડે હતા પેલા એટલે તુપ્તિબેન નો નંબર હતા તુપ્તિબેન જગ્યાએ તમે છો હવે હા ઓકે રવિભાઈ ફોન એક્સેપ્ટ નથી કરતા મારા જેવા જો એકદમ જરૂર લાગે ને તો જ અમે ફોન કેમ કે ગામડામાં જે હોય જે અગ્રેસર છે એમ વાંધો નહી તમે કદાચ ફોન કરો કે ના કરો એવું નહીં કે તમે ફોન કર્યો એટલે તમારું ના સાંભળો ગામનો જ દાખલા તરીકે તમે સબ ડિન થી વાત કરો છો ને મને અહીંયા જે અગ્રેસર ગામના અગ્રણી હોય ને એને બધા ફોન કરતા હોય અમારે એકવાર સંતોષકારક જવાબ મળી જાય એટલે એમને ટાઈમ આપી શકીએ તમારું કાર્ય જે હોય તમે પૂર્ણ કરીને તમારે લેટ ચાલુ કરવાની જ છે પણ જવાબ મળી જાય ને એક સંતોષકારક તો ગામમાં સમજાઈએ એમ નામ આ સંતોષકારક એ હોય ની પણ ના એક જスタン રાખીએ કદાચ એવું થાય કે તારે જો લાઈટ ના એક તો હું ચોખ્ખું તમને કહી દેતો ચોખર તમારી વાત સાથે હું सहमत છું પણ મને બડુભાઈ વાત કરી કે તમને વાત કરી ને કે ટ્રેપ ટાઈમ આપો તો તમે કેમ કીધું અડધા કલામ થઈ જશે તો એક અમારા ગામ નાગરેચા જૈન લોકો નું ચોમાસુ છે ને તો

ફોલ્ટ હતો એસએસ વાળાનો પણ એ લોકો કઈ કરી નહિ કે એટલે અમે બાજુ ના બીજા જે માંથી તમને પાવર આપી દઈએ ઓકે ઓકે ટીમ ના અડધા કલાક નું ચાલુ થઈ ટીમ માંડવી ટીમ નીકળી ગઈ છે ને આમ શું કહેતા ટીમ માંડવી થી નીકળી છે કે એ જ કરશે રવિભાઈ ને જ અર્જુનભાઈ એસએસ માંથી થી ચાલુ છે કામકાજ કાજ એસએસ છે ને ઓકે ઓકે અત્યારે કામ કાજ ચાલુ અડધા સમજી ગયો સમજી ગયો સમજી ગયો સર ઓકે ધન્યવાદ આ એરિયામાં કઈ કામ પડે તો મને રિંગ કરજો ગમે ત્યારે ના ના બાપુ હું નામ તમારું મારું અમરજી કાંજી બજાડી છે હું પોતે પેજ પ્રમુખ છું બરોબર બરોબર રવિભાઈ ને મારી પરિચય છે પૂરું જે જે આપણા પીજી માં છે ને હું કાલે ત્યાં આવ્યો હતો મારે મારે મોબાઈલમાં મેસેજ આવતો હતો ને નવા ગ્રાહક નંબર જે નોંધાવવાના હોય અમારે તો બધાને શું મેસેજ માટે મારા નંબર નાખેલા તો જે જેના આજથી ચાર પાંચ વર્ષ કરવાના ભાઈ જે મીટર નંબર માટે નોંધણી થઈ ગઈ હોય ને મેસેજ આવે ને જે તે વખતે તો મારે બે એક નંબર રહી ગયા હતા કાલે હું મેં કઢાવી નાખ્યા બરોબર ઓકે સાહેબ ધન્યવાદ